ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 5. એમ કહ્યું છે, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ધન 9m, 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8ના સ્વરૂપનો હોય તો અગાઉની જેમ જ ચોથા દાખલાની જેમ જ આપણે ત્રણ સંખ્યા ધારીશું ને એનો આપણે ઘન કરવાનો છે. ત્રણ ઘાત, બંને બાજુ ત્રણ ઘાત કરીને જોઈએ આપણે કઈ રીતે. આપણે જોઈએ છે યુક્લિડનું પ્રમેય એ બરાબર બીક્યુ વત્તા આર, કે બી બરાબર 3 લઈએ તો એના 3 સંભવિત સ્વરૂપ શું આવે? 3Q. 3 લઈએ તો સ્વાભાવિક રીતે બી બરાબર 3 લઈએ તો શેષ શૂન્ય આવે, 1 આવે અથવા 2 આવે. તો 3 સ્વરૂપ લીધા 3Q, 3Q પ્લસ 1, 3Q પ્લસ 2. હવે દરેકનો ઘન કરો કે 3Q બંને બાજુ ઘન કરતા 3 ઘાત 3 ઘાત, બીજી સંખ્યા 3Q પ્લસ બંને બાજુ કરતા 3 ઘાત 3 ઘાત, ત્રીજી સંખ્યા બંને બાજુ 3 ઘાત કરતા 3 ઘાત આખાની 3 ઘાત. તો આપણને જવાબ મળશે 9m, 9m પ્લસ 1 અને 9m પ્લસ 8, જે આપણને માગ્યું છે એ પ્રમાણે આપણને જવાબ મળશે. પણ દરેકની આપણે સાબિતી જોઈએ કઈ રીતે આગળ થશે. પહેલી સંખ્યા લઈ લે એ બરાબર 3Q, બંને બાજુ 3 ઘાત કરીએ કે ભાઈ એની 3 ઘાત બરાબર 3Q ની 3 ઘાત. તો 3ની 3 ઘાત એટલે કેટલા આવશે? 27. અને Q ની 3 ઘાત બરાબર 3. ચાલો કોમન કાઢીએ, 9 તારી 27, તો 9 કોમન કાઢ્યા તો 9 × 3Q² 3Q² બરાબર m ધારો તો એની 3 ઘાત બરાબર 9m. અહીંયા 3 ઘાત કરી નાખજો તો પહેલી સાબિત થઈ ગયું. હવે બીજું, બીજી કિંમત છે 3Q + 1, બંને બાજુ ઘન કરતા આપણને કિંમત શું મળશે? 9m + 1. જોઈએ આપણે બંને બાજુ 3 ઘાત કરતા તો કે એની 3 ઘાત બરાબર, આપણે નવમાની રીતે વિચારો, 3 ઘાતમાં 1 વત્તા 3 વત્તા 3 ને વત્તા 1 લખી દેવાના, 1 3 3 1. ચાલો એમાં એ પદ 3Q આગળથી મૂકીશું, 3Q ની 3 ઘાત, બીજા સાથે 3Q ની 2 ઘાત અને ત્રીજા સાથે 3Q ની 1 ઘાત. એવી જ રીતે બી પદ 1ની પાછળથી મૂકીશું, 1ની 3 ઘાત, 1ની 2 ઘાત અને 1ની 1. હવે એને આપણે સાદુરૂપ આપીશું આગળ, 3ની 3 ઘાત એટલે 27, Q ની 3, 3ની 2 ઘાત 3 તારી 9 તારી 27, 3 સાથે ગુણાકાર કરો એટલે 27 અને Q નો સ્ક્વેર અને ગુણ્યા 1 એટલે એના એ જ આવશે. 3 તારી 9 Q અને ગુણ્યા 1નો સ્ક્વેર 1 જ આવે એટલે કે 9Q × 1 બરાબર 9Q. અને છેલ્લે વત્તા 1 × 1ની 3, 1ની 3 એટલે 1 જ આવે, 1 × 1 બરાબર 1. ચાલો પહેલા 3 પદોમાંથી કોમન કાઢ્યા, 9 કોમન કાઢ્યા એટલે 27માંથી 9 કાઢ્યા એટલે અંદર શું રહ્યું? 3Q² 27માંથી 9 કોમન કાઢ્યા એટલે અંદર શું રહ્યું? 9 તારી 27 એટલે 3Q. પહેલામાંથી 27 Q ની 3 માંથી 9 કોમન કાઢ્યા એટલે રહ્યા 3Q ની 3. બીજામાંથી 9 કોમન કાઢે, 9 તારી 27, 3 Q² ના Q² આમાંથી 9 કોમન કાઢી લીધા એટલે રહ્યા Q ના Q ને વત્તા 1 ના 1. હવે આ કૌંસ બરાબર એમ ધારી લઈએ કે 9 ના 9, કૌંસ બરાબર એમ ધારી લેતા વત્તા 1 એટલે Q ની 3 ઘાત બરાબર 9 વત્તા 1 પરિણામ મળ્યું, જે આપણું બીજું પરિણામ સાબિત થયું. હવે ત્રીજું પરિણામ, ત્રીજી સંખ્યા જે 3Q + 2 ધારેલી 3, તો એ બરાબર 3Q + 2, તો કે એનો આપણે 3 ઘાત બંને બાજુ કરીશ તો પરિણામ શું મળશે? 3 9m વત્તા 8. આપણે જોઈએ કઈ રીતે આવે. ચાલો 3Q + 2 બંને બાજુ 3 ઘાત 3 ઘાત કરતા તો આપણે જૂની પદ્ધતિ મુજબ 3 હોત, આખાની 3 ઘાત છે એટલે 1 વત્તા 3 વત્તા 3 વત્તા 1 મૂકી દેવાના નવમાની રીતે, 1 3 3 1. પહેલાં આગળથી એ પદનું 3 ઘાત, 3Q ની 3 ઘાત, બીજા સાથે 3Q ની 2 ઘાત અને 3Q ની 1 ઘાત. બી પદ 2 છે તો પાછળથી આપણે 2 ની 3, 2 ની 2 મૂકો અને 2 ની 1. ચાલો આગળનું સ્ટેપ, આપણે 3ની 3 ઘાત એટલે 27, Q ની 3, 3ની 2 ઘાત એટલે
तन तारी नौ तारी सत्यावी ने सत्यावी गुण्या बे एले 54 क्यू स्क्वेर। पछीनामां तन तारी नौ अने चार नी बे घात एटले बे बे ना चार, नौ चौकू ने 36 एटले मुकाशे 36 क्यू ना क्यू, वत्ता एक गुण्या बे नी त्रण घात एटले बे बे चार दूना आठ, એટલે 8 × 1 = 8 મૂક્યા. હવે એના પછીનું સ્ટેપ, પહેલા ત્રણ પદમાંથી કોમન કાઢ્યા આપણે 9, તો કે 9 27 નવ તારીખ 27 એટલે 9 કોમન કાઢેલા, અંદર કોણ રહ્યા 3, ક્યુ નહીં 3. 54માંથી 9 કોમન કાઢ્યા, 9 × 6 = 54, 9 કોમન નીકળ્યા તો અંદર 6 રહ્યા, 6 ક્યુ સ્ક્વેર. 36માંથી 9 × 6 = 36, 9 કોમન નીકળી ગયા 12, તો 4 રહ્યા, તો 4 અંદર અને ક્યુના ક્યુ, વત્તા 8. પછીના સ્ટેપમાં 9 ના 9 કૌંસ બરાબર આપણે એમ ધારી લીધા, એટલે કે 9m વત્તા ત્રીજું સ્વરૂપ શું મળ્યું, 8 મળ્યું. એટલે આમ સાબિત થાય છે કે કોઈપણ ધન પૂર્ણાંકોનો ઘન કરીએ તો કે એ કયા સ્વરૂપનો હોય, 9m, 9m પ્લસ 1 અને 9m પ્લસ 8ના સ્વરૂપનું જ હોય. આમ કોઈપણ ધન પૂર્ણાંકોનો ધન પૂર્ણાંક માટે 9m, 9m પ્લસ 1, 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય. આ વિડીયો જરૂર લાગે ત્યાં અટકાવી અને ટુકડે ટુકડે ગણતા રહેજો, થોડી વાર લાગશે પણ સમજીને કરવા પ્રયત્ન કરજો જાત જાતે. આ સાથે આપણું 1.1 ધોરણ 10 ચેપ્ટર 1.1 પૂરું થાય છે. હવે પછી જોઈશું 1.2, પહેલાં એની થિયરી ને ત્યાર પછી આપણે 1.2 સમજીશું આવતા સમયમાં.